મિત્ર કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. બાળકો, તમે એક્ટિવિટીની રાહ જોતા હતા ને, પણ આજે તો હું તમને સરવાળાના દાખલા શીખવીશ. બાળકો, તમે આગળના વિડીયોમાં સરવાળાના દાખલા શીખી ગયા ને, તો તમને આવડી પણ ગયું હશે. તો મને કહો જોઈએ, તમે દાખલા કઈ રીતે શીખી ગયા? ઊભા સરવાળા શીખી ગયા, આડા સરવાળા શીખી ગયા. બાળકો, આજે હું તમને દાખલા ગણાવવાનું છે ને, એમાં થોડુંક મેજિક છે. ચાલો તો આપણે મેજિક વાળા દાખલા ગણીએ. બાળ મિત્રો, ખાનામાં અંક લખો. આ દાખલામાં રકમ તો આપી જ નથી, પરંતુ જવાબ આપી દીધો છે. મેં તમને આગળ કહ્યું હતું ને કે આજે આપણે મેજિક વાળા દાખલા શીખીશું. તો બાળકો, અહીં જવાબ કેટલો છે? છ છે. તો અહીં હું છ પથ્થર મૂકીશ. હવે આ છ પથ્થરને આપણે જુદા કરીશું. તો હું એક પથ્થર ઉપર મૂકી રહી છું, નીચે બીજો પથ્થર મૂકી રહી છું, ફરીથી ત્રીજો પથ્થર હું ઉપર મૂકી રહી છું, ચોથો પથ્થર નીચે મૂકી રહી છું, પાંચમો પથ્થર ઉપર મૂકી રહી છું, છઠ્ઠો પથ્થર નીચે મૂકી રહી છે. જુઓ બાળકો, આ છ પથ્થરને આપણે ઉપર નીચે મૂકી દીધા. હવે આપણે આ ઉપરના પથ્થર ગણીશું. એક, બે, ત્રણ. અહીં કેટલા પથ્થરો છે? ત્રણ. તો અહીં હું ત્રણ લખીશ. હવે બાળકો, આપણે નીચેના પથ્થર ગણીએ. એક, બે, ત્રણ. તો અહીં હું કેટલા લખીશ? ત્રણ લખીશ. જોયું ને બાળકો, ત્રણ વત્તા ત્રણ બરાબર છ. રકમ મળી ગઈ ને આપણને. બાળકો, આ દાખલાને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. બાળકો, આ ખાનામાં છ જવાબ આપેલો જ છે. હવે અહીં હું છ પથ્થર મૂકીશ. એક પથ્થર હું ઉપર મૂકી રહી છું, બીજો પથ્થર હું નીચે મૂકી રહી છું, ત્રીજો પથ્થર હું ઉપર મૂકી રહી છું, ચોથો પથ્થર નીચે મૂકી રહી છું, પાંચમો પથ્થર ઉપર મૂકી રહી છું અને છઠ્ઠો પથ્થર પણ હું ઉપર મૂકી રહી છું. હવે આપણે ઉપરના પથ્થરો ગણીશું. એક, બે, ત્રણ, ચાર. તો અહીં હું કેટલો અંક લખીશ? ચાર લખીશ. વત્તા એક, બે. કેટલા પથ્થર થયા? બે. એટલે હું અહીં લખીશ બે. એક, બે, ત્રણ, ચાર. ચાર વત્તા એક, બે. બે. કેટલો જવાબ આવ્યો? છ જવાબ આવ્યો. બાળકો, હવે આપણે બીજા દાખલાની રકમ શોધીએ. અહીં જવાબ કેટલો લખેલો છે? નવ લખેલો છે. હવે હું ફરીથી નવ પથ્થર લઈશ. આ નવ પથ્થરને આપણે છૂટા કરીશું. હું એક પથ્થર લઈશ અને ઉપર મૂકી રહી છું, બીજો પથ્થર નીચે મૂકી રહી છું, ત્રીજો પથ્થર ઉપર મૂકી રહી છું, ચોથો પથ્થર નીચે મૂકી રહી છું, પાંચમો પથ્થર ઉપર મૂકી રહી છું, છઠ્ઠો પથ્થર નીચે મૂકી રહી છું, સાતમો પથ્થર ઉપર મૂકી રહી છું, આઠમો પથ્થર નીચે મૂકી રહી છું, નવમો પથ્થર ઉપર મૂકી રહી છું. જોયું ને બાળકો, આપણે નવ પથ્થરોને ઉપર નીચે મૂકી દીધા. હવે આપણે ઉપરના પથ્થર ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા થયા પથ્થર? પાંચ. તો અહીં હું પાંચ લખીશ. હવે આપણે નીચેના પથ્થર ગણીએ. એક, બે, ત્રણ, ચાર. કેટલા પથ્થર થયા? ચાર. તો અહીં હું ચાર લખીશ. જોયું ને બાળકો, જવાબ આવી ગયો ને નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચ વત્તા એક, બે, ત્રણ, ચાર. ચાર. પાંચ વત્તા ચાર બરાબર નવ. જોયું ને આપણને રકમ મળી ગઈ ને.
આ દાખલાને આપણે બીજી રીતે ગણીએ. બાળકો, અહીં નવ પથ્થર મૂકેલા છે. હવે આપણે આ પથ્થરને ઉપર નીચે ગોઠવીશું. જો બાળકો, આ એક પથ્થર છે ઉપર મૂકી રહી છું, બીજો પથ્થર નીચે મૂકી રહી છું, ત્રીજો પથ્થર ઉપર મૂકી રહી છું, ચોથો પથ્થર નીચે મૂકી રહી છું, પાંચમો પથ્થર ઉપર મૂકી રહી છું, છઠ્ઠો પથ્થર નીચે મૂકી રહી છું, સાતમો પથ્થર ઉપર મૂકી રહી છું. હવે આઠમો પથ્થર પણ હું ઉપર જ મૂકીશ અને નવમો પથ્થર પણ હું ઉપર જ મૂકીશ. ચાલો હવે આપણે ઉપરના પથ્થર ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા પથ્થર થયા? છ. તો અહીં ઉપરના ખાનામાં હું છ લખીશ. હવે બાળકો, આપણે નીચેના પથ્થર ગણીએ. એક, બે, ત્રણ. કેટલા પથ્થર થયા? ત્રણ. તો અહીં આપણે ત્રણ લખીશું. જોઈને બાળકો જવાબ મળી ગયો ને? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ વત્તા એક, બે, ત્રણ, ત્રણ. કેટલો જવાબ થયો? નવ. જોયું ને બાળકો, આપણને રકમ મળી ગઈ ને? બાળકો, તમે આગળની પ્રવૃત્તિમાં મેજિકવાળા દાખલા શીખી ગયા ને? હવે આ દાખલાને આપણે બીજી રીતે ગણીએ. ખાનામાં અંક લખો. બાળકો, અહીં ખાલી બોક્સ છે વત્તા ખાલી બોક્સ બરાબર પાંચ જવાબ છે. અહીં તો જવાબ આપ્યો છે, રકમ તો આપી જ નથી. તો હવે આપણે શું કરવાનું છે? આ બે રકમ શોધવાની છે. તો બાળકો મને કહો જોઈએ, આ કેટલી આંગળી છે? ત્રણ. અને આ કેટલી આંગળી છે? બે. ત્રણ વત્તા બે બરાબર કેટલો જવાબ આવે? પાંચ જવાબ આવે. હવે આ દાખલાને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. બાળકો મને કહો જોઈએ, આ કેટલી આંગળી છે? ચાર આંગળી છે. અને આ કેટલી છે? એક. ચાર વત્તા એક બરાબર કેટલો જવાબ આવે? પાંચ. તો હવે બાળકો તમે જે અંક બોલશો એ હું અહીં લખીશ. ચાલો મારી સાથે બોલો જોઈએ. ત્રણ વત્તા બે બરાબર પાંચ. હવે આપણે બીજો દાખલો જોઈએ. બાળકો, અહીં પણ ખાલી બોક્સ છે વત્તા ખાલી બોક્સ બરાબર સાત છે. તો અહીં પણ આપણે રકમ શોધવાની છે. તો બાળકો મને કહો જોઈએ, આ કેટલી આંગળી છે? ચાર આંગળી છે. અને આ કેટલી આંગળી છે? ત્રણ. ચાર વત્તા ત્રણ બરાબર કેટલો જવાબ આવે? સાત જવાબ આવે. હવે આ દાખલાને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. બાળકો, આ કેટલી આંગળી છે? પાંચ. અને આ કેટલી આંગળી છે? બે. પાંચ વત્તા બે બરાબર કેટલો જવાબ થાય? સાત. હવે બાળકો તમે જે અંક બોલશો એ હું અહીં લખીશ. ચાલો મારી સાથે બોલો જોઈએ. ચાર વત્તા ત્રણ બરાબર સાત. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. અહીં પણ ખાલી બોક્સ છે વત્તા ખાલી બોક્સ બરાબર ચાર જવાબ. તો બાળકો આ કેટલી આંગળી છે કહો જોઈએ? બે. અને આ કેટલી છે? બે. બે વત્તા બે બરાબર કેટલો જવાબ આવે? ચાર. હવે આ દાખલાને આપણે બીજી રીતે પણ શીખી શકીએ. બાળકો, આ કેટલી આંગળી છે? ત્રણ. અને આ કેટલી છે? એક. ત્રણ વત્તા એક બરાબર કેટલો જવાબ આવે? ચાર. તો બાળકો તમે જે અંક બોલશો એ અંક હું અહીં લખીશ. ચાલો મારી સાથે બોલો જોઈએ. બે વત્તા બે બરાબર ચાર. જોઈ ને બાળકો, બે વત્તા બે બરાબર કેટલો જવાબ આવ્યો? ચાર. બાળકો, તમારી ગણિતની ટેક્સ્ટ બુકમાં આવા કેટલાક દાખલા આપ્યા છે. આ દાખલા ગણવા માટે તમે તમારા મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો. આવજો. બાય બાય. ફરી મળીએ.